નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ફરી પાછી અલગ અલગ ચાર ભરતીઓની જાહેરાત આવી ગઈ છે તો તે પૈકી આપણે આ વિડીયોમાં આંકડા મદદનીશની જે જાહેરાત આવેલ છે તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટૉપિક તો મિત્રો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા આંકડા મદદનીશ વર્ગ ત્રણ માટેની જે ભરતી માટેની જાહેરાત આવી ગયેલ છે તો તે ભરતી અંગેની લાયકાત વયમર્યાદા અને તેના માટેની અગત્યની તારીખો તથા તેના પગાર ધોરણ આમ આ જે આંકડા મદદનીશની જાહેરાત આવેલી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય તો ચાલો આપણે આગળની વિગતો જોતા જઈએ તો મિત્રો જીપીએસએસબી દ્વારા આ ભરતી આવેલી છે અને જગ્યાનું નામ છે આંકડા મદદનીશ વર્ગ ત્રણ તો મિત્રો તે માટે ઓજસની વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે અને તેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેનો પણ જે તમે ઇન્ટરફેસ છે તે અમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો ઓજસની વેબસાઇટ પર હાલમાં આ ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે તો જગ્યાની વિગતમાં આપણે જોઈએ તો જાહેરાત ક્રમાંક છે ઝીરો છ બે હજાર એકવીસ બાવીસ જગ્યાનું નામ છે આંકડા મદદનીશ વર્ગ ત્રણ અને ભરવાપાત્ર કુલ જગ્યાઓ છે ચોર્યાસી તો તમે આ જગ્યાઓનો બ્રેકઅપ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે જિલ્લા વાઇઝ બ્રેકઅપ જોવા મળી રહ્યો છે તો મિત્રો આગળ આપણે વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા શું રાખવામાં આવેલી છે તો મિત્રો કોઈપણ માન્ય સંસ્થા યુનિવર્સિટી કે ડિમડા યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી અથવા તો સ્ટેટિસ્ટિક એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ બિઝનેસ ઇકોનોમિક્સ ઇકોનોમેટ્રિક્સ મેથેમેટિક્સ મુખ્ય વિષય સાથે સેકન્ડ ક્લાસ બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ આ ઉપરાંત મિત્રો નિયમ અનુસારનું કમ્પ્યુટર અંગેની બેઝિક જાણકારી અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે તે ઉપરાંત આગળ વાત કરીએ તો મિત્રો ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાની જાણકારી હોવી પણ જરૂરી છે ત્યારબાદ મિત્રો આપણે મર્યાદા જોઈએ તો ભરતીના નિયમો મુજબ મહત્તમ વયમર્યાદા સાડત્રીસ છે પરંતુ જે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એક વર્ષની વયમર્યાદાની છૂટ આપવામાં આવેલી છે તો તે છૂટ સાથે ટોટલ આડત્રીસ વર્ષની વયમર્યાદા નક્કી થયેલી છે આ ઉપરાંત મિત્રો જે ઉપલી વયમર્યાદામાં છે તે કેટેગરી વાઇઝ છૂટ મળવાપાત્ર થશે તો તમે તેનો જે ફોટો છે તે અહીંયા સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો તો આ પ્રમાણે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો પગાર ધોરણ અને અરજી ફી વિશે જોઈ લઈએ તો પગાર ધોરણ છે તે એકત્રીસ ત્રણસો ચાલીસ એટલે કે એકત્રીસ હજાર ત્રણસો ને ચાલીસ પ્રતિમાસ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે અને ત્યારબાદ સંતોષકારક નોકરી બાદ નિયમિત પગાર ધોરણમાં જે નાણાં વિભાગના પરિપત્રો અનુસાર નિયમિત પગાર ધોરણ મળવાપાત્ર થશે ત્યારબાદ આગળ જોઈએ તો એસસી એસ ટી એસઈ એસ એક સર્વિસમેન એટલે કે માજી સૈનિક શારીરિક રીતે અશક્તતા એટલે કે ફિઝિકલ ડિસેબલ્ડ કેટેગરીના ઉમેદવારો હોય તેઓએ કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી અને જે લોકોએ જનરલ કેટેગરી દર્શાવી હોય તેવા ઉમેદવારોએ સો રૂપિયાની ફી પ્લસ જે સર્વિસ ચાર્જ થશે તે ચૂકવવાનો રહેશે અને આ અરજી ફી છે તે એસબીઆઈ ઇપીએના માધ્યમથી ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા રૂબરૂ ભરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ફોર્મ ક્યાં ભરવું અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે તો મિત્રો ઓજસની વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે તો તમે અહીંયા ઓજસની વેબસાઇટ જોઈ શકો છો ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને આ વેબસાઇટની લિંક નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું જેથી તમે ત્યાં ક્લિક કરી અને ડાયરેક્ટ ઓજસની વેબસાઇટ પર જઈ શકો ત્યારબાદ આપણે અરજીનો સમયગાળો જોઈએ તો વીસ એક બે હજાર બાવીસથી લઈ અને પાંચ બે બે હજાર બાવીસ સુધી આ અરજીનો સમયગાળો રાખવામાં આવેલો છે એટલે કે ગઈકાલથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે અને પાંચ બે બે હજાર બાવીસ સુધી ફોર્મ ભરી શકાશે આમ મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ બે બે હજાર બાવીસ છે અને ચલણ પ્રિન્ટ કરવા માટેની છેલ્લી તારીખ પણ પાંચ બે બે હજાર બાવીસ છે અને અરજી ફી ભેરવા માટેની છેલ્લી તારીખ આઠ બે બે હજાર બાવીસ છે તો આમ આ પ્રમાણેની કેટલીક અગત્યની તારીખો છે તો તેને ધ્યાને લઈ અને લાયક ઉમેદવારો હોય તેઓ ઓજસની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે આ ઉપરાંત મિત્રો આ માટેની વધુ માહિતી માટે જેમ કે જમીન રેકર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રીક ગુજરાતી ડોટ કોમની મુલાકાત લેતા રહેજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો ટેલિગ્રામ ચેનલની લિંક તમે અહીંયા જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામમાં જઈ અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો એટલે આ પ્રમાણેની ટ્રિક ગુજરાતીની ચેનલ તમને જોવા મળી જશે તો જો તમને ઉપયોગી લાગે તો તેમાં પણ તમે જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ